नमस्कार मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों तमारी पोतानी यूट्यूब चैनल में। आज आप धोरण त्रण गुजराती विषय द्वितीय सत्रांत परीक्षा 2023 पेपर न संपूर्ण सॉल्यूशन अपने आ वीडियो अंदर जोशू। आ धोरण त्रण दरेक विषय द्वितीय सत्रांत परीक्षा प्रश्नपत्र सॉल्यूशन साथ वीडियो नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स की अंदर मिली जैसे। तो चलो आज आप आ वीडियो अंदर जोशू धोरण त्रण गुजराती विषय द्वितीय सत्रांत परीक्षा सॉल्यूशन। तेनो समय रहेशे 8 થી 10 વાગ્યા સુધીનો અને તેના કુલ ગુણ રહેશે 40। તો ચાલો આપણે પેપરની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, ગમે તે 4 જેના ગુણ છે 4। નંબર 1, હનુમાનના માતા પિતાનું નામ લખો। તો હનુમાનના માતા પિતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું। નંબર 2, કદરૂપુ બતક ખરેખર શું હતો? તો કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો। નંબર 3, બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? તો બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ। નંબર 4, શિરીને તીખું વ્રત ક્યાં દિવસે લીધું? તો શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે લીધું। નંબર 5, શિરીનના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા? તો શિરીનના ઘરમાં તેના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ વ્રત કરતા હતા। ત્યાર પછી અહીં તમને એક જાહેરાત આપવામાં આવી છે કે મેળવો ધોરણ 3 ગુજરાતીના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ જવાબો સાથેના સોલ્યુશનની પીડીએફ માત્ર 5 રૂપિયાની જ અંદર। તો અહીં જે તમને નંબર આપેલો છે કે 90 33 84 31 25, આ નંબર પર 5 રૂપિયા ગૂગલ પે કરો અને તેનો ફોટો એ જ નંબર પર વોટ્સઅપ કરવાનો રહેશે। તો અહીં ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થતો હોવાથી નજીવી કિંમત લેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેના ગુણ છે 5। જોઈએ નંબર 1, કૂતરો બતકીથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો, ખોટું। નંબર 2, હનુમાન દરિયા જઈ મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા, ખોટું। નંબર 3, બિલીને હાથી ખૂબ ગમતા, ખોટું। નંબર 4, કીડી પાંદડામાં છુપાઈ ગઈ, ખરું। નંબર 5, વ્રતમાં મધનો બાધ ન હોય, ખરું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના ગુણ છે 5। નંબર 1, તમે સવારે આવશો ખાલી જગ્યા સાંજે, તો જવાબ આવશે કે। નંબર 2, લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી, તો જવાબ આવશે ખાલી જગ્યામાં સોને। નંબર 3, તેની મમ્મી ઘરમાં નથી ખાલી જગ્યા તે રડે છે, તો જવાબ આવશે તેથી। નંબર 4, ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા, તો જવાબ આવશે ટચલી। નંબર 5, મારી પાસે એક સાયકલ ખાલી જગ્યા એક બાઇક છે, તો જવાબ આવશે ખાલી જગ્યામાં અને। પ્રશ્ન નંબર 4 જોઈએ, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો, જેના ગુણ છે 4। નંબર 1, હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો તે બોલે છે બચ્ચાની માં। નંબર 2, બધા મને કેમ ધિક્કારે છે? તો તેનો જવાબ આવશે કદરૂપું બતકડું બોલે છે। નંબર 3, હું તો ઘોડાનો રખેવાળ બનીશ, તો બિલે બોલે છે। નંબર 4, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે, તો જવાબ આવશે વડીલ બોલે છે। પ્રશ્ન નંબર 5, બંધ બેસતા જોડકા ગોઠવો, જોઈએ તેના ગુણ છે 4। અવિભાગ આપેલો છે અને બ વિભાગ, ચંદુ તો તેનો જવાબ આવશે હાથી, ટીકુ તો જવાબ આવશે કીડી, પવન ફૂંકાયો તો પાંદડા ઉડ્યા, ચંદુની તો ચામડી જાડી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો કદરૂપું બતકડું પાઠના આધારે ગોઠવી અને ક્રમ લખો, જોઈએ તેના ગુણ 5। અહીં તમને વાક્યો આપેલા છે, તો વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો પહેલું વાક્ય આવશે કે બતકીએ 4 ઈંડા મૂક્યા, બીજું વાક્ય આવશે કે બાકીના બચ્ચા મરામરી કરવા લાગ્યા, ત્રીજું વાક્ય અચાનક વાવાઝોડું આવ્યું, ચોથું વાક્ય 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું, અને 5 નંબરનું વાક્ય આવશે કે તે એક રાજહંસ હતો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર પર બિંદી એટલે કે અનુસ્વાર મૂકી અને શબ્દો ફરીથી લખો, જેના ગુણ છે 4। જોઈએ નંબર 1માં મયંક આપેલો છે, તો તેમાં ય ઉપર આપણે અનુસ્વાર મૂકીશું મયંક। નંબર 2ની અંદર સાહો, તો તેમાં સા ઉપર અનુસ્વાર મૂકીશું સાહો। નંબર 3, તો તેની અંદર હાફવા આપેલું છે, તો હા ઉપર બિંદુ અનુસ્વાર મૂકીશું હાફવા। નંબર 4માં આ ઉપર અનુસ્વાર મૂકીશું આંખ।
પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોનો અર્થ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો, જેના ગુણ છે 2. જોઈએ નંબર 1, ડોક્યુ કર્યું તો નજર નાખી. વાક્ય બનશે, બારણું ખુલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ રજાઈમાંથી ડોક્યુ કર્યું. નંબર 2, નાશ ભાગ કરવી તો ભયથી ભાગી જવું. વાક્ય બનશે, પોલીસ વાનને આવતી જોઈને તોફાની ટોળું નાશ ભાગ કરવા લાગ્યું. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો બનાવો, જેના ગુણ છે 4. જોઈએ નંબર 1, વાતાવરણ તો રણ, વાવ, વર, તાણ, વાર અને તાવ. નંબર 2, મનપસંદ તો મન, પસંદ, નમ, દમન, પદ અને સમ. નંબર 3, રાજહંસ તો રાજ, હંસ, જરા, રાસ અને જસ. નંબર 4, જળ કુકડી તો જળ, કુકડી, કડી, કુળ, ઝડી, કળ અને જગ. ત્યાર પછી ફરી એક જાહેરાત આવી છે કે મેળવો ધોરણ 3ના ગુજરાતી વિષયના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ જવાબો સાથેના સોલ્યુશનની PDF માત્ર 5 રૂપિયાની જ અંદર. અહીં તમને નંબર આપેલો 30 90 33 84 31 25. આ નંબર ઉપર તમારે 5 રૂપિયા ગૂગલ પે કરવાનો અને તેનો ફોટો એ જ નંબર ઉપર વોટ્સઅપ કરો. તો ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થતો હોવાથી એક નજીવી કિંમત લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 10 જોઈએ આગળ, તો કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના ગુણ છે 3. નંબર 1, હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી એ ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી. હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું અને પછી પૂછાસન પર બેઠા. તો ફરી આપણે મળીશું ધોરણ 3ના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો સાથે.